વંદે ડે વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ પાંચ પર્યાવરણ વિષયમાં પાઠ દસ દિવાલોની કહાણી એનું આપણે પાર્ટનું રિવિઝન કરીએ તો પાટનું રિવિઝન કરવા પહેલાં આપણે પાર્ટના મેનમેન મુદ્દા વિશે સમજૂતી જોઈએ કે ઇતિહાસ આપણા ભવ્ય ભૂતકાળનો અરીસો છે આપણા દેશની જૂની જૂની ઈમારતોની જો આપણે વાત કરીએ તો સ્મારકો અવશેષો શિધાલેખો વગેરે આપણને આપણા ઇતિહાસની ઝાંખી કરાવે છે પ્રાચીન અને મધ્ય ભારતના ભૂતકાળને આપણે ઇતિહાસના વિવિધ સ્ત્રોત દ્વારા જાણી શકીએ છીએ ઐતિહાસિક ઇમારતો પ્રાચીન ખંડેરો અવશેષો ખોટકામ દ્વારા પ્રાપ્ત થતી વસ્તુઓ નકશા ચિત્રો પુસ્તકો અને નોંધેલી હકીકતો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કહી શકાય છે આપણા દેશના પ્રાચીન રાજાઓ અને બારસાઓ જે હતા તે પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે એ લોકો શું કરતા નગરની આજુબાજુ કિલ્લાઓ બંધાવતા હતા શું કરતા હતા નગરોની આજુબાજુ કિલ્લા બંધાવતા હતા કિલ્લાની દિવાલો ખૂબ જ પહોળી બનાવતા બનાવવામાં આવતી હતી જેથી બહારના બીજા રાજ્યોના જે રાજા હોય બારસા હોય તે પોતાના રાજ્ય પર આક્રમણ કરી શકે નહીં અને પ્રજાનું પણ રક્ષણ થઈ શકે તે માટે એ લોકો કિલ્લાઓ બંધાવતા હતા હવે આ પાઠમાં જે વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો તે વિકલ્પોનું આપણે રિવિઝન કરશું તો પહેલો વિકલ્પ આપણે જોઈએ કે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે તો શું આવશે એમાં ચાલો બોલો જો એમાં આવશે બી જૂનાગઢ બરાબર ને આગળનો એમસીક્યુ આપણે હવે અહીંયા ઘરે રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરનો કે કિલ્લાની દિવાલની અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી ઊંચી દિવાલવાળા ભાગને શું કહેવાય છે તો એમાં શું આવશે સી ગઢ કહેવાય છે બરાબર ને હવે આગળનો એમસીક્યુનું આપણે રિવિઝન કરશું કે ઉપરકોટના કિલ્લાનું નિર્માણ મૌર્ય વંશના કયા રાજાના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે તો શું આવશે એમાં એ ચંદ્રગુપ્ત મૌર્ય આગળનો એમસીક્યુનું રિવિઝન કરીએ આપણે કે તમે સૂર્ય સામે મો રાખીને ઊભા છો તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે ચાલો બોલો જો કઈ દિશા આવશે ઉત્તર દિશા બરાબર ને ડી આવશે એમાં હવે આગળનો સવાલનું આપણે રિવિઝન કરશું કે તમે દક્ષિણ દિશામાં મોં કરીને ઊભા છો તમારા જમણા હાથે પોલીસ સ્ટેશન આવેલું છે તો પોલીસ સ્ટેશન તમારાથી કઈ દિશામાં હશે ચાલો બોલો જો એટલે જમણા હાથે કઈ દિશા હશે તો શું આવશે એમાં બી પશ્ચિમ દિશા બરાબર ને આગળના સવાલનું આપણે ડિવિઝન કરીએ કે પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા તો શું આવશે એમાં ઘોડા અને હાથી આટા બધાને જ આવડે બરાબર ને હવે આગળનું આપણે ડિવિઝન કરીએ કે ઉપરકટના કિલ્લા પર કયા રાજાએ ચઢાઈ કરી હતી તો શું આવશે એમાં બી સિદ્ધરાજ જયસિંહે સમજ પડી હવે આગળનો આપણે એમસીક્યુ કરીએ તેનું રિવિઝન કરીએ એમસીક્યુ નું કે ઉપરકોટમાં આવેલો નવઘણ કૂવો કયા વંશના રાજાઓની યાદ અપાવે છે તો શું આવશે એમાં સી ચુડાસમા વંશના આગળનો એમસીક્યુ ઉપરકોટના કિલ્લામાં પાણી માટે સી વ્યવસ્થા હતી ચાલો બોલો જોમ શું આવશે એમાં મેં તમને સમજાવ્યું તો શું હતું પાણી માટે સી વ્યવસ્થા હતી બી આવશે એમાં વાવ અને કૂવો બરાબર ને હવે આગળનો એમસી ક્યુનું આપણે રિવિઝન કરશું કે ફરસી છીણી અને હઠોળીનો ઉપયોગ કયા કાર્યમાં થતો હતો તો શું આવશે એમાં બી કોટાણી કામ કરવામાં બરાબર ને હવે આ પાઠમાં જે ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો એ ખાલી જગ્યાનું આપણે રિવિઝન કરીએ તો પહેલી ખાલી જગ્યા જોઈએ કે જૂનાગઢમાં ખાલી જગ્યાનો ખૂબ જ જૂનો કિલ્લો આવેલો છે તો શું આવશે એમાં ઉપરકોટનો બરાબર ને આગળની ખાલી જગ્યા ઉપરકોટના કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારની નજીકમાં ખાલી જગ્યા આવેલી છે તો શું આવશે એમાં ચાલો બોલો જો લશ્કરી બરાબર ને લશ્કરી વાવ આવેલી છે આગળની ખાલી જગ્યા ઉપરકોટના કિલ્લાનો ઝીણોદ્ધાર ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવ્યો હતો તો શું આવશે નવસો છોતેરમાં બરાબર ને હવે આગળની ખાલી જગ્યાનું આપણે રિવિઝન કરશું કે તમારું મોં ઉત્તર દિશામાં હોય તો તમારા ડાબા હાથે ખાલી જગ્યા દિશા આવે ચાલો બોલો જોમ કઈ દિશા આવશે એમાં પશ્ચિમ દિશા બરાબર ને હવે આગળની ખાલી જગ્યા ઉપરકોટના કિલ્લામાં આવેલો ખાલી જગ્યા કૂવો જાણીતો છે તો શું આવશે ઉપરકોટના કિલ્લામાં આવેલો ખાલી જગ્યા કૂવો જાણીતો છે તો નવઘણ કૂવો કયો કૂવો નવઘણ કૂવો હવે આગળની ખાલી જગ્યા કિલ્લાની સુરક્ષા માટે દિવાલની બહારની બાજુ ખાલી જગ્યા બનાવી તેમાં પાણી ભરવામાં આવતું તો શું બનાવવામાં આવતું હતું ખીણ બરાબર ને આગળની ખાલી જગ્યા કોર્ટમાં આવેલી ખાલ જગ્યા અને ખાલજગ્યા ટોપ સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચેના યુદ્ધની યાદ અપાવે છે તો શું આવશે એમાં કઈ ટોપ બે હતી પહેલી ખાલી જગ્યામાં આવશે નીલમ અને બીજામાં આવશે માણેક એટલે નીલમ અને માણેક ટોપ હવે આગળની ખાલી જગ્યા આપણે રિવિઝન કરીએ કે બીજા વિશ્વયુદ્ધમાં ખાલ જગ્યા બોમ્બનો ઉપયોગ થયો હતો બીજા વિશ્વયુદ્ધમાં ખાલ જગ્યા બોમ્બનો ઉપયોગ થયો હતો તો શું આવશે એમાં પરમાણુ બરાબર ને આગળની ખાલી ઉપરકોટના કિલ્લામાં રહેતા લોકો જરૂરિયાતનું પાણી ખલજીગ્યા વાવમાંથી મેળવતા હતા તો શું આવશે એટલે ઉપરકોટના કિલ્લામાં રહેતા લોકો જરૂરિયાતનું પાણી ખલજીગ્યા વાવમાંથી મેળવતા હતા તો શું આવશે એમાં ચાલો બોલો જો અડીકડી વાવ કઈ વાવ આવતી અડીકડી વાવ સમજ પડી હવે આ પાઠમાં જે બન બેસતા જોડકા છે એ જોડકાનું આપણે રિવિઝન કરશું તો અહીંયા અવિભાગની વિગતો સાથે તમારે બ વિભાગની વિગતો જોડવાની છે તો નીલમ માણેક ટોપ જે છે એટલે તેમાં શું આવશે ચલો બોલો જોમ તો એમાં આવશે ડી એને શું કહેવાય ટોપ અને અડી કડી શું છે તો અડી કડી છે એટલે શું છે એ વાવ છે એટલે એમાં આવશે સી પછી નવગણ એ શું છે નવગણ કૂવો ને ઉપર કોટમાં શું આવશે એ બરાબર ને એને શું છે કિલ્લો સમજ પડી હવે આ પ્રાઠ પાઠમાં જે ટૂંકા પ્રશ્ન છે એની ટૂંકા પ્રશ્નોનું આપણે રિવિઝન કરીએ એક બે વાક્યમાં સવાલ છે તો પહેલો સવાલ આપણે જોઈએ કે ઉપરકોટના કિલ્લામાં કઈ બે મોટી ટોપ હતી તો ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક નામની મોટી ટોપ હતી નીલમ અને માણેક આ બે નામની મોટી ટોપ હતી બરાબર ને હવે આગળના પ્રશ્નોનું આપણે રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો કે નીલમ ટોપ કેવી રીતે ઉપરકોટના કિલ્લામાં આવી હતી તો દીવની લૂંટમાંથી મળેલી નીલમ ટોપને સુલતાન બહાદુર હુકમથી મલેક મલેખ ઇયાઝ ઉપરકોટમાં લાવ્યા હતા આગળનો સવાલ ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં કોણ રહેતું હતું બુદ્ધ ભગવાન જે ગુફાઓ છે તેમાં કોણ રહેતું હતું તો ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં બૌદ્ધ સાધુઓ રહેતા હતા બરાબર ને હવે આગળના સવાલનું આપણે રિવિઝન કરશું કે જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ શું શું જોયું તો જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ ગળા વાસણો આભૂષણો ઝવેરા તલવારો હાથી પર મૂકવાની અંબાણી ડોલી વગેરે વસ્તુઓ એ લોકોએ જોઈ બરાબર ને હવે આગળ આપણે ટૂંકા પ્રશ્ન જે છે તેનું આપણે રિવિઝન કરશું તો ઉપરકોટના કિલ્લાની દરવાજાની સી વિશેષતા હતી શું આવશે એમાં ચાલો બોલો જો હું તમને કહે ઉપરકોટના કિલ્લાનો દરવાજો લાંબો પહોળો ખૂબ જ વજનદાર અને વિશાળ હતો કેવો હતો મોટો હતો દરવાજાની સુરક્ષા માટે તેના પર લોખંડના અણીદાર ભલા લગાડવામાં આવ્યા હતા દરવાજાને ખોલવા કે બંધ કરવા ઘણા માણસોની જરૂર પડતી હતી તેટલો મોટો દરવાજો હતો હવે આગળના સવાલનું આપણે રિવિઝન કરશું કે ઉપરકોટના કિલ્લાની દિવાલો કેવી હતી તો ઉપરકોટના કિલ્લાની દિવાલો ઊંચી અને જાળી હતી તેમાં અમુક જગ્યાએ દિવાલો ગોળાકારમાં બહાર નીકળેલી હતી તેને શું કહેવાય છે ગઢ કહેવામાં આવતા હતા ગઢની દિવાલ કિલ્લાની દિવાલથી પણ ઊંચી હતી ગઢની દીવાલ કિલ્લાની દિવાલ કરતાં પણ ઊંચી આવે છે તો આપણે હવે જોઈએ આગળનો સવાલ કે ગઢ એટલે શું તો કિલ્લાની બહારની દિવાલમાં અમુક જગ્યાએથી આગળની તરફ બહાર નીકળેલી ઊંચી ગોળાકાર દિવાલ હોય છે કિલ્લાની આવા ભાગને ગઢ કહેવાય છે ગઢ કિલ્લાની સુરક્ષા માટે અગત્યના છે બરાબર ને એટલે કિલ્લાની સુરક્ષા માટે ગઢ બનાવવામાં આવે છે હવે આગળના સવાલનું આપણે રિવિઝન કરીએ કે બૌદ્ધ ગુફાઓમાં ચાલતા જતાં બાળકોને શું અનુભવ થયો તો બોડ ગુફામાંથી બાળકો ચાલતા ચાલતા પસાર થયા ત્યારે તેમના અવાજનો પડઘો સંભળાયા અવાજના પડઘા સંભળાયા ત્યાંથી ત્યાંની ઠંડી હવાનો અનુભવ થયો તથા ગુફામાં બોદ્દ સાધુઓ રહેતા હતા તેવું લખાણ પરથી જાણવા મળ્યું હવે આગળના સવાલનું આપણે રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો કે રાજાઓ શા માટે બનતા હતા તેમાં શી વ્યવસ્થા હતી ચાલો બોલો જો રાજાઓ પોતાની સૈન્યની અને નગરજનોની સુરક્ષા માટે કિલ્લાઓ બાંધતા હતા કિલ્લામાં શસ્ત્ર સરજામ ટોપો અનાજના કોઠાર પાણીની વ્યવસ્થા રાજા અને રાણીઓને રહેવા માટે મહેલ ધાર્મિક સ્થાનો થિયેટર સૈન્ય અને નગરજનોને રહેવા માટેના રહેઠાણ બહારના હુમલા પર નજર રાખવા માટે ઘરની રચના તેમાં જરૂર પડી ત્યારે કિલ્લાની બહાર નીકળી જવા માટે ગુપ્ત ભોયરાની વ્યવસ્થા પણ કરેલી હતી બરાબર ને હવે આગળના સવાલનું આપણે રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો કે પહેલાંના સમયમાં સમ્રાટો અને રાજાઓ યુદ્ધો કેમ કરતા હતા તો હું તમને કેમ પહેલાંના સમયમાં સમ્રાટો અને રાજાઓ નીચેની બાબતો માટે યુદ્ધો કરતા હતા જેમ કે નાના રાજ્યોને પોતાના રાજ્યોનો હિસ્સો બનાવવો મૈત્રી નિભાવવા બીજા રાજાને મદદ કરવા બે રાજ્યોના પરિવારો વચ્ચે લગ્ન સંબંધો બાંધવા પોતાના રાજ્યોનો વિસ્તાર વધારવા માટે આના માટે લોકો યુદ્ધો કરતા હતા હવે આગળનો સવાલનું આપણે રિવિઝન અહીંયા કરીએ કે બાળકોએ ઉપરકોટના કિલ્લામાં શું શું જોયું તો બાળકોએ ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક ટોપ અડીકડી વાવ નવગણ કુવો રાણકી દેવી વાવ એટલે દેવી મહેલ અનાજના કોઠા ડરગાહ ડકાબારી પાણીના કુંડ કડતાર તોપ બોડ ગુફાઓ નૂરી નુરીસાનો મકબરો જામા મસ્જિદ લશ્કરી વાવ વગેરે એમણે જોયા હવે આગળના સવાલનું આપણે રિવિઝન અહીંયા કરીએ વિદ્યાર્થી મિત્રો કે સંગ્રહાલયમાં રાખેલી વસ્તુઓ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ તો સંગ્રહાલયમાં રાખેલી વસ્તુઓ દ્વારા આપણે તે સમયના લોકોની રહેણી કરણી પહેરવેશ કેવો હતો તે ખોરાક તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા વગેરે બાબતો આપણે જાણી શકીએ છીએ હવે આ પાઠમાં જે ટૂંકનોન છે તે ટૂંકનોનનું આપણે રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો તો પહેલી છે અડી કડી વાવ તો અળી કડી વાવ ઉપરકોટના કિલ્લામાં આવેલી છે આ વાવ પંદરમી સદીમાં બનાવવામાં આવેલી હતી કઈ સદીમાં પંદરમી સદીમાં બનાવવામાં આવેલી છે બરાબર ને આ વાવ એક એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે આ વાવ પૂર્વ પશ્ચિમ ત્રણસો દસ ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણની જો આપણે વાત કરીએ અને ઉત્તર દક્ષિણ દસ પોઈન્ટ પાંચ ફૂટની છે તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે કેવો છે ઘણો જ ઊંડો અને વિશાળ છે આ વાવના કુલ એકસો છાસઠ પગથિયા છે તે સમયે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાના જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હતા હવે આગળના સવાલનો આપણે આગળના ટૂંકનું આપણે રિવિઝન કરશું તો બીજું છે નવઘણ કૂવો નવગણ કૂવો ઉપરકોટના કિલ્લામાં આવેલો છે ક્યાં એવો છે ઉપરકોટના કિલ્લામાં આવેલો છે આ કૂવો ચૂડાસમા વંશના નવગણ રાજાઓના સમયમાં બનાવેલો હતો મધ્યમાં કૂવો છે અને આ કૂવાની ફરટે શું છે સીડી આવેલી છે આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળીમીનાની ખુલ્લી બારીઓ મૂકવામાં આવેલી છે આ કૂવો એકસો એક એકોતેર ફૂટ ઊંડો છે એટલો છે એકસો એકોતેર ફૂટ ઊંડો છે પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરટે સીડીમાં કુલ બસો ચાર પગથિયા રાખવામાં આવેલા છે બસો ચાર પગથિયા કોટરવામાં આવેલા છે સમજ ફરી તમને વિદ્યાર્થી મિત્રો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર આ પાઠમાં મેં તમને જે રિવિઝન કરાવ્યું એમસીક્યુ ખાલી જગ્યા જોડકા ટૂંકા પ્રશ્નો બે ત્રણ વાક્યમાં સવાલ જવાબ ટૂંકનો આ બધું જે આપણે રિવિઝન કર્યું તે બધું તમારે વાંચન કરવાનું રહેશે વંદે માત્ર